આ તમે જે જોઈ રહ્યા છો કે બટાકાનું શાક, જોઈ લો છાલવાળા બટાકાનું શાક, રસાવાળું, અરવિંદભાઈ પટેલની ફરમાઈશ હતી. અને આ શાકની પૂરેપૂરી રેસીપી જોઈ હોય ને તમારે તો જો આગળ આખે આખો વિડીયો આવે છે તમારા માટે યાર. તમારે તો આ જોવાનું થાય છે અને આ બનાવવાનું થાય છે. બનાવી નાખજો, મોજ આવશે. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશભાઈ મોરબીથી. આજે આપણા જે કહેવાય ને કે અરવિંદભાઈ પટેલની બહુ ફરમાઈશ હતી કે કમલેશભાઈ તમે બટાકાનું શાક લઈ આવો. તમે જુઓ ખાલી સ્ક્રીન ઉપર જોઈ લો અરવિંદભાઈની કેટલી બધી કોમેન્ટ આવી છે. હમણાં તો કહેતા કે રવિવાર તો મારે બાજવાનું થઈ ગયું ઘરે કે તમે કમલેશભાઈ બટાકા છાલવાળા બટાકાની રેસીપી ન લઈ આવ્યા. અને મેં સંજયભાઈને વાત કરી, સંજયભાઈ કે એમાં હું મોજ કરો, તમે મુંજાવું, આપણે બટાકાનું શાકની રેસીપી લઈ લઈએ. શાકની રેસીપી લઈ લઈએ આજે. આમ છે ને તાકાતવાળી બટાકાનું શાક. બાકી આપણે સબસ્ક્રાઈબર બધાનું ધ્યાન રાખીએ. જો ભાઈ એવું બને જ નહીં, વસ્તુ આવી મળે કોફતા એવા, દેશી શાક એવા, ઘણી ઘણી નવી નવી ફરમાઈશ હોતી આવી. પણ આજે બટેકાનું શાક વર્ષો પહેલાં જ્યારે ગામડામાં બનતું અને જે રીતે બને છે ને કમલેશ, હા હા એ ભૂલાઈ ગયું ને. હવે તો એ બહુ બધું સિમ્પલ સિમ્પલ રીત છે એ ભાઈ કે મેં કીધું ભાઈ હવે મેનુમાં એ બટાકાનું શાક જ ગાયબ થઈ ગયું છે. કારણ કે એ બનાવ એ રાખો ને મેનુમાં તો લોકો મેળા મારે એ કે આવા બટાકાના બટાકું ખવડાવવાનું છે. આજનું જુઓ તમે શાક, આજે તો તાકાત વાળું ને જે જૂના આપણે પહેલાં છાલવાળો બટાકાનું, ક્યાં તો આપણે સુગર હજી ચૂલા આવી ગયા. પણ કમલેશભાઈ હું એટલું વિચારું છું કે કદાચ મેં એક ફેરે છે ને પ્યોર દેશી લાકડાની અંદર શાક, આ રેસીપી તો આ જ છે પણ આને એક ફેર પ્યોર દેશી લાકડામાં બનાવવાનું. હા હા હા, એની એનો સ્વાદ ને મોજ આખી અલગ આવશે. તો સંજયભાઈ આપણા ઘરે બધું બની જશે એવી જ વસ્તુ આવશે ને? બસ આપણે નોર્મલ ઈઝી જ રાખીએ છીએ. જે વસ્તુ ઘરે બને ને એની અંદરથી આપણે લીલો વઘાર અને સૂકો વઘાર, લીલો વઘાર ને સૂકો વઘાર. તો ચાલો આપણે હવે, તમે જો નવા છો તો લીલો વઘાર ને સૂકો વઘાર શું આવે એ તમને આજે બતાવી દઈએ. સંજયભાઈ આપણે હવે તેલમાં વાત આવે તો શાકમાં કયું ના? શાકની અંદર અને ફરસાણની અંદર તો સિંગ તેલ જે છે ને એની મજા જ અલગ છે. મજા જ અલગ છે. વાહ, જરૂર પ્રમાણે આમાં તેલ વધારે આવશે કે ઓછું આવશે? તેલ વધારે આવશે ને દેશી. હવે સંજયભાઈ આપણે શું કરવાનું છે? પહેલા સર્વપ્રથમ સૂકા વઘારની તૈયારી. સૂકા વઘાર, ચલો. સૂકા વઘારની અંદર પહેલા પહેલા તો સૂકા મરચા, સૂકા મરચા, સૂકા મરચા બધી ચકાર મને એના ડીકિયા કાઢી નાખ્યા છે. આ કયા મરચા કહેવાય? સૂકી મરચી કહેવાય. સૂરતી મરચા. આવા મરચા તમે માર્કેટમાં કેજો. આ મરચા કેવી એટલે ગમે ખબર પડે. બરાબર. પછી એની અંદર લવિંગ, તજ, હા લવિંગ. પછી એમાં તજ. હા હા. આ શાક મસાલેદાર આવે ને સંજયભાઈ? ફૂલ ધમ ટમેટો એમ ના. પછી એમાં શું નાખવાનું? જીરું. જીરું આમાં રાઈ નું આવે ને? રાઈ આવે ને, રાઈ જીરું બે આવે. રાઈ જીરું આવે પણ રાઈ ને અલગ વઘાર થી લેવી પડે, રાઈ ને પૂરતા વાર લાગે એટલે આની અંદર નહીં નાખવાની. આની અંદર નહીં. પછી તમાલપત્ર, તમાલપત્ર જે અત્યારે ભૂલી ગયા બધા, આનાથી સ્વાદ અલગ જ આવે. આ સૂકો વઘાર. પછી સંજયભાઈ આમાં શું નાખવાનું છે? સર્વપ્રથમ આ લીલા વઘારની અંદર લીલા મરચાની કટી, લીલા મરચાની વઘાર, પેલા લીલા મરચા. વાહ. પછી એમાં લસણ. ઓહો, પીસેલું લસણ. હા પીસેલું, મિક્સરમાં પીસેલું લસણ. પછી આ આદુ. આદુ, ઓહો. આ સંજયભાઈનો લીલો વઘાર થયો ભાઈ. પછી એમાં લીમડો, લીલો લીમડો. હા લીલો લીમડો. તમે અત્યારે લગીની અંદર એક શાકમાં આટલો બધો લીમડો નહીં જોયો હોય. આમાં વધારે આવે. હા હા, એ વાત સાચી. એની મજા જ એક એક વસ્તુનો સ્વાદ છૂટે આમાં. હળદર, હળદર. વાહ. પછી આ મરચું. આ કયું મરચું? મોર કોલર, ધોલરનું મોરું મરચું. કોલર, કોલર છે, કાશ્મીરી છે, કોઈ પણ વાપરી. આ થોડુંક નાખવાનું? આ તો વઘાર છે ને ખાલી, એમ તો ખાલી વઘાર શાસ્ત્ર માટે. પછી પછી આમાં હિંગ. હા હા, હિંગ આપણે પાચન માટે બહુ સારી હોય અને એને સ્વાદ છૂટે. અને આ બધું, આ બધું કહેવાય ને કે આ બધી વસ્તુ વાયડી છે એટલે વાયડી ન પડે ને એટલા માટે હિંગ વાપરવામાં આવતી હોય છે. આ બધું એક પોતાનું એક આપણા શરીર માટે કામ કરે છે. હવે લીલો વઘાર નાખવાનો કે હુકો વઘાર? પહેલા પહેલા રાઈ. રાઈ, હવે આપણે રાઈ થી વઘાર કરવાનો. હવે જો આ પેલા તેલ જોઈ લેવાનું. હમ, તેલ આવી ગયું એટલે સીધી રાઈ. આમાં રાઈ નું પ્રમાણે વધારે આવશે ને? હા, રાઈ ફૂટી જાય. પછી હવે આ સૂકો વઘાર પહેલા. વાહ. હવે એની અંદર
લીલો વગર પછી તરત જ બટાકા રાખી દેવાના. ભાઈ મસાલા નો સાતડો નહીં કે એમને ડાયરેક્ટ સીધા બટાકા નાખવાનું કારણ પણ ઈ નહીં બટેટા પાણી હવે પાણી બટેકા ડૂબાડું પાણી બટેકા ડૂબે એટલું પાણી નાખવાનું. વાહ બટાકા ડૂબી ગયા એટલું પાણી નાખી દીધું આપણે. હવે આને ચડવા દેવાનું, એને ઢાંકીને રાખવાનું કે ખુલ્લું રાખવાનું? એટલે જેથી કરીને વરાળથી ઝડપી વાફી જાય. કેટલા મિનિટ રાખવાનું આપણે? અડધી કલાક. અડધી કલાક સુધી કરે હોય તો બે સીટી કુકરમાં ઉગાડી નાખવાનું. પણ કુકરમાં નામાં બહુ ફરક પડી જાય સ્વાદમાં. તમે તપેલામાં જ બનાવજો ભાઈ, નાનું તપેલા ગોતીને બનાવજો, એમાં સ્વાદ ને કુકરના સ્વાદ સાહેબ હાથથી ગોળાનો સ્વાદ આવશે સાહેબ, ફેર બહુ પડશે. સંજયભાઈ બોલો. હવે આને 15 મિનિટ થઈ ગઈ છે, હવે દેખાડીશું કઈક. બસ હવે 15-20 મિનિટ થઈ ગઈ. હવે વાહ સંજયભાઈ, રેહડી રેટલી વાહ. 80% બફાવવાનું શાક, 80% જેવું બાફવાનું. હવે આ બાફવા માટે આ બટેકુરી ને હા જોઈ આ કટકા થઈ ગયા. હા હા 80% થઈ ગયા, બફાઈ ગયા બધા. 80% બફાઈ ગયું એટલે મસાલા કરવાની તૈયારી, સમજી ગયા? મસાલામાં કયા કયા મસાલા આવશે આપણે? હવે સૌથી પહેલા ટમેટા. ટમેટા? હા. ટમેટા ઉપર કાચા નહીં રહીએ? ના, ટમેટા તો હવે જ નાખવાના, કેમ કે પેલા નાખી દો તો ખટાશમાં બફાય નહીં. બફાય નહીં. હા જોઈએ, ધ્યાન રાખજો ભાઈ, બધી વાતો કઢાવીએ છીએ તમારા માટે. જે 15 મિનિટ થાય ને 25 મિનિટ થાય, હા, અને કાચા રહી જાય એ અલગ, એટલે આમાં જરૂર પ્રમાણે થોડાક ટમેટા. હા. હવે એની અંદર આપણે મરચું. મરચું? હા હા. ઓલામાં તો નાખ્યું હતું પણ પાછું ઉપરથી અલગ. લાઈટ જ નાખ્યું, નકર બરી. લાઈટ? હા હા, નકર વગર બધું બરી જાય. પછી આમાં હળદર. વાહ, આ તીખું મરચું વાપરો. પેલું મોરું મરચું હતું આ તીખાસ માટે, કારણ કે આ શાક તીખું જ લોકોને વધારે પસંદ આવે. જે આમ રોટલા, રોટલી, ભાખરી, ચોરીમાં, કચોરીમાં, ચોરીને ખાધું હોય તો આ તો સંજયભાઈ ઘણા ટાઈમ પછી આ બટાકાનું શાક ખાવાનો લાવો મળશે. આ છે ધાણા જીરું. વાહ સંજયભાઈ, બાકી કલર ખીલો. મેં કીધું આ હજુ તો કઈ થયું નતું, અને સ્વાદ અનુસાર મીઠું. તમને તપેલા જોઈને અંદર જ ખબર પડી જાય કે આટલું જ મીઠું જોઈશે. હવે જો આ શાક થોડોક રસો કમ્પ્લીટ થઈ ગયો એટલે આને સહેજ રસાવાળું શાક કરવાનું. થોડું પાણી, થોડુંક એમાં પાણી આપણે ચડવા પૂરતું પાણી નાખ્યું. આ લીલું લસણ અને ડુંગળીનું ઝીણું ઝીણું કટિંગ કરેલું. આ કેમ નાખવાનું? આપણે તો આવતું નથી યાર. કાચા બટેટાની શાકની અંદર ખરેખર મોજ જ આવે. આજે લગ્નમાં બનતું હતું ને એટલે આ કોઈ દી હાથ માં નથી આવ્યું. એ જ કિંમત છે. અને આની ઝીણી 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 કટિંગ નો સ્વાદ છે. તમે શું વાત છે! એટલે આમાં શું શું નાખ્યું? લીલી ડુંગળી, લીલી ડુંગળી, લીલું લસણ, લીલી ડુંગળી, લીલું લસણ. વાહ, જો કે આવે ખરા આમાં. હા, છાલા બટેકાનું શાકની મજા જ અલગ છે. વાહ. પછી એમાં તમારી કોથમીર. વાલી વાલી. સંજયભાઈ હમણાં એક કોમેન્ટ કરી હતી મને કે કમલેશભાઈ અત્યારે તો વિદેશમાં પણ આપણા જે પંજાબી શાકમાં કોથમીર નાખવાનું ચાલુ થઈ ગયું. અને આ ભાઈ ફોટા આવતા હતા કે તૈયાર થઈ ગયું? ના, હજી થોડુંક બાકી છે. સંજયભાઈ આમાં લોકો ખાંડ પણ નાખતા હોય છે. હા, માણસો ખાતા હોય છે એનું શાક અલગ આવશે ને બધા. હા, એ છાલવાળા બટેકાના શાક ની અંદર ખાટા મીઠા શાક ની રેસીપી આવી જશે. અત્યારથી જ બુકિંગ કરી લીધી આપણે. સંજયભાઈ આમાં મસાલો? હા, છે ગરમ મસાલો. કેવો મસાલો નાખો આજે? આપણે મેં કીધું ગરમ મસાલો બાદશાહ. આપણે ફિક્સ જ છે, ફિક્સ જ છે. અરે વાહ,
આ જરાક જ નાખો ને ઉપર સ્માઈલ આવે ને એના પૂરતું, બાકી જરૂર ન પડે આને. પણ ખાનાને ખબર ન પડે કે આમાં મસાલા નાખે. આ તો સ્માઈલ જે થોડુંક આમ છે ને શાકના એક પ્રકારના અલગ. હવે તમે નજર, સંજયભાઈ અરવિંદભાઈ જે ખુશ થઈ જવાના છે. છાલ વાળા બટ્ટે કાનું ઉગ્યો રાજભાઈ. શાક રાજભાઈ, રાજભાઈ તો ગુજરાતી ખાવાના શોખીન છે ભાઈ. તૈયાર થઈ ગયો હવે આપણું? બસ હવે વધીને મારા ગણિત પ્રમાણે આમાં થોડુંક દાળ જીરાની જરૂર છે, બાકી ઓકે. એ કેવી રીતના ખબર પડે? એ તો શીખડાવું ને તમને સમજાવું કે બધા એમ કેટલાય કે હવે આ બટેટું જે રહ્યું ને, હવે તમે કોરે કોરું છે, આ બટેટું જો આ માલ ઉપરથી ચડી ગયો, ઉતરી ગયો, જોયો માલ? હા 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 હા. બટેટા ઉપરથી માલ ઉતરી જાય એટલે સમજી લેવાનું કે હજુ મસાલા ઘટે છે. એટલે તમે વારે ઘડે અલગ અલગ મરચા ને મસાલા નાખો છો એમ? હવે આ શાક એક રસ થઈ ગયું છે, થોડી કોથમરી નાખી દે એટલે આનું કામ પૂરું. હવે બટાકા જો હવે દેખાય છે ખાલી. વાહ સંજયભાઈ વાહ, આજે ખાનાર જોનાર બધે ખુશ થઈ જવાના છે. લાલ પીળું શાક હવે હળદરનો કલર દેખાય, મરચાનો. હવે સાચું, હવે સાચું 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 દેશી શાક. સંજયભાઈ ને એને ભાઈ કાંઈ ઘટવું ન જોઈએ, તાકાત વાળું જ ખવડાવવાનું. ખવડાવું તો દિલથી ખવડાવવાનું. બસ બસ સાચું. ચલો હવે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે, ટેસ્ટિંગ કરાવું તમને. ચાલો તમે જોયું કે બટાકાનું શાકની અંદર કેટલી બધી રેસીપી હોય છે, કે આપણે શું ભૂલ કરતા હોય છે, બધી વસ્તુ ભેગી નાખી દેતા હોય છે એટલે આપણું શાક ઠેકાણા વગરનું બને છે. સંજયભાઈએ સ્ટેપ બાય સ્ટેપ જે મસ્તીની રેસીપી બતાવી, હવે જે ખાવાની મજા આ અરવિંદભાઈ પટેલની ફરમાઈશ હતી કે ભાઈ છાલવાળા બટાકાનું શાક જોઈ લ્યો, તીખું છાલવાળા બટાકાનું શાક પહેલાં આપણા સબસ્ક્રાઈબરને ખવડાવો રાજભાઈ, અને અરવિંદભાઈ પટેલને તો ખાસ. હા 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 સંજયભાઈ, તમે માનશો નહીં, આમાં તમે જે લીલી ડુંગળીને લીલો જે લસણ નાખ્યું ને, એ બધી આખી આ બટાકાના શાકની ચેન્જ થઈ ગઈ. અને જે છાલવાળું, આ બધા છાલ જે ખાવાની પણ મજા છે ને સાહેબ, એ અલગ મજા છે. આખા કુચવાય છે ને પછી છેલ્લે તમારા મોઢામાં જીભમાં છાલ રહે દાંતમાં. અને આ જે મસ્તીનું જોઈ લ્યો, આ તેલથી ભરપૂર, આની સાથે તમે રોટલા ખાઓ, મોજ આવી જાય. ભાખરી રોટલા બધું જ લાગે. અને સૌથી હાર અમારું આ શાક ખાવાની મજા છે એમાં ખબર તમને? ખીચડી સાથે. હા શાક ખીચડી. અને એ જે તમે એની અંદર આ શાક નાખી દો, છાશ નાખી દો, અને પછી જે કહેવાય કે આપણા દલવાડીને જે હથવારા જે કહેવામાં આવે એનો પ્રિય ડુંગળી, અને ડુંગળીનો દડો આમ કરીને ભાંગીને જે ખાધો, હા હા હા, મોજ આવી જાય ભાઈ. તમને જો આ આ આ વિડીયો જોઈને તમને જો મોઢામાં પાણી આવી જાય અને આ શાક બનાવવાની મજા આવી જાય તો જરૂરથી બનાવી નાખજો, ને તમારા બધા મિત્રોને મોકલજો. હા 100%. અને ઘરે બનાવીને પછી કોમેન્ટ કરજો ને માં અન્નપૂર્ણાનું નામ લઈને જ રસોઈ કરજો, એટલે જોરદાર બનશે. આ શાકની જે મેથડ હતી તમને બતાવી દીધી, અને આ શાક એવું ને એવું સેમ ટુ સેમ બનશે. આ શાક અલગ અલગ પ્રકારે બનતા હોય, ખાટું મીઠું પણ બનાવવું તો એની પણ રેસીપી આપણે ટૂંક સમયમાં લઈ આવશું. લસણ ડુંગળી વગરનું એટલે આની અંદર લીંબુ ને ખાંડ નાખી દેવાની, એટલે એવું ખાટું મીઠું, કેમ કે લસણ ડુંગળીની અંદર છે ને કમલેશભાઈ સાચું ખાટા મીઠા સ્વાદની અંદર લસણ ડુંગળી આ બે વસ્તુને ક્રોસ. જૈન લોકોની બધી વસ્તુ ખાટી મીઠી હોય, તમે જોઈ લેજો. જૈન છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે, તો એ બધાની અંદર ખાટી મીઠી શું કામ વસ્તુ હોય કે આની અંદર લસણનો ટેસ્ટ આવે પણ એની અંદર કોઈ ટેસ્ટ નથી આવવાનો, પણ ખટાશ અને ખાટું ને મીઠું ગુજરાતી ખાય એટલે થોડુંક અંદર લાઈટ ખાંડ અને લીંબુનો રસ મીઠો એટલે 100% સ્વાદ આવે. તો આ શાક મને બહુ મજા આવી ગઈ, તમે પણ બનાવી નાખજો. બાકી મળશું મેડે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી ધરતી હરિમ થશે જે માતા દેવતી જે મોકલ. એન જય હિન્દ. બાય બાય, નવા વિડીયો સાથે પાછા મળી રહ્યા છે. બાય બાય.